હિબ્રુ અને પત્ર એનો ત્રીજો અધ્યાય હિબ્રુ અને પત્ર અધ્યાય ત્રીજો એ માટે ઓ પવિત્ર ભાઈઓ સ્વર્ગીય તેળાના ભાગીદાર આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાદક ઈસુ પર લક્ષ રાખો જેમુસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો તેમ એ પોતાના નિમનાર પ્રત્યે વિશ્વાસ હતો કેમ કે જેમ ઘર કરતા ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે તેમ એને મૂસા કરતા વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો દેવ છે મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા માટે દેવના આખા ઘરમાં સેવકની જેમ વિશ્વાસુ હતો ખરો પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો જો આપણે અંત સુધી હિંમત આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેનું ઘર છીએ એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ જો તમે આજ તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું અને ચાલીસ વર્ષ સુધી મારા કામ જોયા તેથી તે જમાના લોક પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા આવડે માર્ગે જાય છે તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં એવા મેં મારા ક્રોધાવેશમાં સમકાધા હે ભાઈઓ તમે સાવધ રહો રખીને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તેમ તે જીવતા દેવથી દૂર થાય પણ જ્યાં સુધી આ જ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ પણ કઠણ હૃદયનો ન થાય કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દ્રઢ રાખીએ તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ કેમ કે કહેલું છે કે આજ જો તમે તેની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો શું જેવો મૂસાની આગેવાન નીચે મિસરમાંથી બહાર આવ્યા તે સઘળાય નહીં પડી ચાલીસ વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયો શું જેઓએ પાપ કર્યા જેઓના મૂળદા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે સમખાયને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં